મોડાસાની દલિત યુવતી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમોને સખતમાં સજા થાય તેવી માંગ સાથે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જંબુસરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોડાસાની દલિત યુવતી સાથે નરાધમો દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ યુવતીની કરપીણ હત્યાની જતન્ય ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે હાહાકાર મચાવ્યો છે. દલિત સમાજના લોકોમાં નરાધમો વિરુદ્ધ ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યભરની અનેક નામી અનામી સંસ્થાઓ દ્વારા દુષ્કર્મ આચરનારા નરાધમોના સખ્તમાં સખ્ત સજા કરાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવાના તેમજ કેન્ડલ માર્ચ યોજી દલિત યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત સોમવારના રોજ જંબુસરના અનુસૂચિત સમાજ દ્વારા મોડાસાની દલિત યુવતી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમો વિરુદ્ધ ઝડપથી કેસ ચલાવી સખ્તમાં સખ્ત સજા કરવાની માંગ સાથે જંબુસરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંકુલના પરિસરમાં નરાધમોને ફાંસી આપો, દલિત યુવતીને ન્યાય આપો જેવા ગગનભેદી સૂત્રોચ્ચાર કરી જનસેવા કેન્દ્રને ગજવી મૂક્યું હતું. આ પ્રસંગે જંબુસર તાલુકાના ધારાસભ્ય શ્રી સંજયભાઈ સોલંકી, પ્રભુદાસ મકવાણા, માજી નગરપાલિકા પ્રમુખ સમીરભાઈ મલેક, માજી જંબુસર નગરપાલિકા ઉપપ્રમુખ જુબેન નોગલા, ભરતભાઈ નાદા, વરા જાવેદ તલાટી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.